કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે કક્કાના મૂળાક્ષરો શીખીશું. શું શીખીશું ભાઈ? કક્કાના મૂળાક્ષરો. એમાં આજે આપણે ક, કમળનો ક. શું શીખવાનું બાળ મિત્રો? ક, કમળનો ક. પહેલા આપણે કમળનો ક શીખવાનું. શું શીખવાનું? તો આ રીતે તમારે કમળનો ક અહીંયા લખવાનો છે. તો આપણે અહીંયા પહેલા બે ટપકા આ રીતે ટપકા કરતું જવાનું, એ આ રીતે, કેમ કે તમને હજી લખતા આવડતું નથી. એ આ રીતે ટપકા કરતું જવાનું અને એના ઉપર એ ટપકા ટપકા જોઈન્ટ કરતું જવાનું અને કમળનો ક લખતા જવાનું. શું કરવાનું? આ રીતે પહેલા ટપકા બની દેવાના. તમને ના ફાવતું હોય તો થોડા દિવસ તમારી મમ્મી જોડે બેસવાનું અને આ રીતે ટપકા ટપકા જોઈન્ટ કરી અને કમળનો ક લખવાનો. પછી એના ઉપર આ રીતે લીટી કરી દેવાની. શું કરવાનું બાળ મિત્રો? લીટી કરી દેવાની. આ રીતે કમળનો ક આપણે અહીંયા આજે શીખીશું. ટપકા ટપકા ધીમે 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 તમે અહીંયા જોઈન્ટ કરશો એટલે કમળનો ક બની જશે અને ઉપર લીટી કરતું જવાનું. શું શીખવાનું છે ભાઈ? ક, કમળનો ક. શું શીખવાનું બાળ મિત્રો? ક, કમળનો ક. તો આ રીતે તમારે કમળનો ક ટપકા ટપકા જોઈન્ટ કરવાના અને ઘૂમતું જવાનું. આવી રીતે સરસ મજાના આ રીતે ટપકા કરતું જવાનું અને ટપકા ટપકા ઉપર તમે આ રીતે પેન્સિલ ફેરવશો એટલે તમને કમળનો ક લખતા આવડી જશે. શું લખવાનું? કમળનો ક. તમારી જોડે ડબલ લીટીની જે ચોપડો છે એની અંદર તમારે આ રીતે લીટીઓ દોરાવી દેવાની મમ્મી જોડે અને કમળનો ક લખવાનો. શું લખવાનું બાળ મિત્રો બોલો? તો શું લખવાનું? ક, કમળનો ક. શું લખવાનું બાળ મિત્રો? ક, કમળનો ક. આ રીતે આપણે ટપકા જોઈન્ટ કરીશું બાળ મિત્રો અને ધીમે ધીમે અહીંયા જોવો તમે એક ટપકા જોતું જવાનું અને આ રીતે તમારે આમ ટપકા ટપકા બધા જોઈન્ટ કરતું જવાનું અને વચ્ચે લીટી કરતું જવાનું. આ રીતે પહેલા ઉપર બે ટપકા કરી દઈશું, પછી આ રીતે નીચે બીજા બે કરીશું અને પછી આ રીતે. તો આમ ધીમે ધીમે તમારે પેન્સિલ ફેરવતું જવાનું. ટપકા ઉપર તમે ટપકા ટપકા જોઈન્ટ કરજો એટલે તમને સરસ મજાનો ક લખતા આવડી જશે. શું શીખવાનું છે? ક, કમળનો ક. ક, કમળનો ક. આ રીતે ધીમે 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 આ રીતે કમળનો ક લખતું જવાનું બાળ મિત્રો. સરસ મજાનો ડબલ લીટીની નોટ હોય તેમાં તમારે કમળનો ક લખતું જવાનું આ રીતે. ક, કમળનો ક. બોલો તો બાળ મિત્રો, ક, કમળનો ક. તો આપણે આ રીતે કમળનો ક ધીમે ધીમે શીખવાનો કેમ કે હજી આપણને કમળનો ક આવડતો નથી બાળ મિત્રો એટલે ક, કમળનો ક. શું શીખવાનું બાળ મિત્રો? ક, કમળનો ક. શું શીખીશું આજે આપણે? બધાએ સરસ મજાનો ડબલ લીટીની જે ચોપડો હોય કે નોટ હોય એની અંદર તમારે ધીમે ધીમે કમળનો ક લખતું જવાનું. આ રીતે દરેકે આ કમળનો ક નોટમાં દરેકે લખવાનું છે. શું લખવાનું? પછી હું નોટ મંગાવીશ તે લખ્યું છે કે નથી લખ્યું બધાએ? તો કમળનો ક, ક, કમળનો ક. તો આ રીતે ધીમે ધીમે કમળનો ક આપણે લખવાનું બાળ મિત્રો. કમળનો ક, ક, કમળનો ક, ક, કમળનો ક, ક, કમળનો ક, ક, કમળનો ક. ધીમે ધીમે આ રીતે ટપકા કરતું જવાનું નાના નાના અને આ રીતે કમળનો ક લખી દેવાનો. તમને ટપકા કરતા ના આવતું હોય તો તમારી જોડે તમે ઘણા છોકરાઓને આ રીતે એક ટપકા ઉપરથી ત્રીજા ટપકા ઉપર પછી આપણે આ રીતે પેન્સિલ વાળવાની અને પછી આમ વાળી દેવાનું. જો બે ટપકા ઉપર ફાવતું હોય તો બે ટપકા ઉપર કરવાનું પણ આ પહેલું ટપકું લેવાનું. આ પહેલા ટપકા ઉપરથી આપણે આમ જવાનું પછી પેન્સિલ નીચે જવા દેવાની અને પછી આ રીતે આમ વાળવાનું.
પછી વચ્ચે લીટી કરવાની શું કરવાનું પછી વચ્ચે લીટી કરવાની છે આ રીતે પહેલા બે ટપકા કરી દેવાના અને પછી આ રીતે કે બે ટપકા ટપકા તમારે જોઈન્ટ આ રીતે કરાઈ દેજો પહેલા બે ટપકા કરવાના અને એ બે ટપકા તમારે આ રીતે કરતું જવાનું અને નીચે આમ વાળી દેવાનું બરાબર આ રીતે બે ટપકા કરી દેવાના આમ અને પછી આ રીતે ટપકા કરતું જવાનું અને આ રીતે આમ વાળતું જવાનું આ રીતે તો પહેલા બે ટપકા કરી દેવાના આ રીતે પછી આમ કરી અને આમ આપણે કરી દઈશું શું કરવાનું છે ભાઈ ક ક મળજો ક ક ક મળજો ક ક ક ક મળજો ક શું શીખવાનું બાળ મિત્રો ક ક મળનો ક પહેલા આ રીતે બે ટપકા કરીશું આપણે પછી આ પહેલા ટપકા ઉપરથી આપણે આમ નીચે જઈશું આમ અને પછી આમ વાળી દઈશું એટલે ક મળનો ક થઈ જાય શું થઈ જાય બાળ મિત્રો ક ક મળનો ક તારીખે ધીમે ધીમે આમ વાળીશું એટલે ક કમળનો ક બની જશે શું બની જશે બાળ મિત્રો ક કમળનો ક તો તમને બે ટપકા ઉપર ફાવતું હોય તો પહેલા ટપકા ઉપર તમારે પેન્સિલ મૂકતું જવાનું અને કમળનો ક આ રીતે ધીમે ધીમે બનાવતા જવાનું પછી અહીંયા મોટો મમ્મી જોડે આ રીતે કમળનો ક લખાઈ લેવાનું એક પત્તા ઉપર આમ છૂટા છૂટા આ રીતે કમળના ક બધા લખાઈ દેવાના અને પછી તમારે આ રીતે ગુણતું જવાનું બોલતું જવાનું ક કમળનો ક ક કમળનો ક શું શીખવાનું બાળ મિત્રો ક કમળનો ક શું શીખવાનું બાળ મિત્રો કમળનો ક ક કમળનો ક અને પછી આ રીતે લીટી કરતું જવાનું શું બોલવાનું બાળ મિત્રો બોલતું જવાનું અને ગુણતું જવાનું એક પાનામાં આખા પાનામાં તમારે કમળના ક લખાવી દેવાના અને આ રીતે ગુણતું જવાનું અને બોલતું જવાનું ક કમળનો ક ક કમળનો ક ક કમળનો ક શું શીખવાનું બાળ મિત્રો કમળનો ક ક કમળનો ક બોલો દો ક કમળનો ક ક કમળનો ક આ રીતે બોલતા જવાનું અને તમારે આ રીતે ગુંતા જવાનું બાળ મિત્રો બધા કમળના ક ચાટા ચાટા બોલી દેવાના એટલે આપણને પેન્સિલ પહેલા તો પેન્સિલ પકડતા જ ના આવડતી હોય એટલે આ રીતે આપણે પેન્સિલ પકડતું જવાનું અને જે ફાવે ગુંતું જ જવાનું આ રીતે કમળનો ક એટલે બધા કમળના ક ચાટા ચાટા બોલી દેવાના બધા જ કમળના ક ક કમળનો ક ક કમળનો ક એ રીતે આપણે ગુંતું જવાનું અને બોલતું જવાનું ક કમળનો ક 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 આ જે કમળના ક લખાયા એ બધા તમારી ડબલ લીટીની ચોપડી હોય નોટ હોય કે નોટ હોય કે ચોપડો હોય એમાં બધા કમળના ક તમારે લખવાના પછી હું નોટ મંગાવી જઈએ જોવા માટે તો તમારે બધા કમળના ક લખી દેવાના હવે આપણે આગળના વિડીયોમાં શું જોઈશું બાળ મિત્રો ગ ગણપતિનો ક કેમ કે ઘડિયાળનો ક આપણને જલ્દી આવે નહીં એટલે આપણે ગણપતિ દાદાનું ક લઈશું બાળ મિત્રો આગળના વિડીયોમાં આભાર